આર્મી જવાન નિવૃત્ત થઈ વતને આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બગસરાના રફારા ગામે સન્માન સમારંભ સાંસદ અને જિલ્લા ભાજપના પ્રમુખની ઉપસ્થિતિમાં તાલુકાના સરપંચોને સન્માનિત કર્યા. માંગરોળના આજક ગામમાં સિંહ ઘૂસી જતા એક 30 વર્ષની વયના વ્યક્તિ ઉપર સિંહે કર્યો હુમલો. રાજકોટ જિલ્લાના ખોંડલધામ મંદિરે સીઆર પાટીલે કર્યા દર્શન અને મા ખોંડલના લીધા આશીર્વાદ. સાબરકાંઠા જિલ્લામાં આજે 15-18 વર્ષના બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય ટીમે શાળા અને કોલેજોમાં લીધી મુલાકાત. ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરુણો માટે રસીકરણની કરાવી શરૂઆત. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 4 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 3 અને ખેડ બ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગરના મહાવીરનગરની નીલકંઠ સોસાયટીમાં 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના જૂના બળવંતપુરામાં 51 વર્ષીય પુરુષ અને બેરણા રોડ ઉપર ઉમિયાનગર સોસાયટીમાં 43 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ. ખેડ બ્રહ્માના નીચી ધનાલમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 23 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7,149 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત થયા છે. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં આજે 4 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 3 અને ખેડ બ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગરના મહાવીરનગરની નીલકંઠ સોસાયટીમાં 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના જૂના બળવંતપુરામાં 51 વર્ષીય પુરુષ અને બેરણા રોડ ઉપર ઉમિયાનગર સોસાયટીમાં 43 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ. ખેડ બ્રહ્માના નીચી ધનાલમાં 64 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 23 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7,149 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી લોકોના મોત થયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ. કેશોદ તાલુકામાં 15-18 વર્ષના બાળકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝનો શુભારંભ. 45 દિવસથી કોમામાં હતી કોરોના પોઝિટિવ નર્સ, ડોક્ટરોએ વિયાગ્રાથી બચાવ્યો જીવ. જેટલો માલ જોઈતો હોય મળી જશે, ના આ દારૂની વાત નથી થતી, જાણો સેનો વેપલો ચાલુ છે. જાણો સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણ અંગે શું કહે છે રિપોર્ટ. મારો 5 મિનિટમાં જ પીએમ મોદી સાથે ઝઘડો થઈ ગયો, તેવો ખૂબ ઘમંડમાં હતા રાજ્યપાલ મલિક. ઉનામાં દારૂના નશામાં કાર ચાલકે 2 બાઇક અને 3 લોકોને ઉલાર્યા, પત્નીએ ના પાડેલી. ખેડૂતોના ખાતામાં આજ દિન સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. હવામાન વિભાગે 5 અને 6 જાન્યુઆરીએ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી. સુરતની ફરજાના ખરાદી બની ફેમિનામિસિસ સ્ટાઇલિસ્ટ ઇન્ડિયા 2022 બની. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.